વડોદરા જિલ્લાના નાના બાળકોને મનોરંજન મળી રહે તે માટે અનેક સંસ્થાઓ અને એનજીઓ સંસ્થાઓ કામ કરતી હોય છે અને તેમને મનોરંજન સાથે ખાણીપીણી અને તેમને મદદરૂપ બનતા હોય છે. ત્યારે આવું જ મદદરૂપ ગ્રુપ એક સ્લમ વિસ્તારમાં રહ્યું છે અને આ સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને હેપ્પી ફિશિંગ ગ્રુપ તેમજ ટીમ ગબ્બર દ્વારા આ બંને ગ્રુપ સાથે મળીને સ્લમ વિસ્તારમાં રહેતા નાના નાના બાળકો હાલમાં જે સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યાં લઈ આવવામાં આવ્યા હતા. બાળકો પણ ઘણા સમયથી કોરોનાના કારણે અને કોરોના કહેરના કારણે હરીફરી શકે તેમ નહોતા, પરંતુ સરકારે હાલમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે સરકાર તરફથી, જેને ધ્યાનમાં લઈને આજ રોજ બાળકોને સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયની સાથે સાથે તેમને જોવા માટે લઈ આવવામાં આવ્યા હતા અને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું, સાથે સાથે લંચ પણ કરવામાં આવ્યું હતું અને તમામ બાળકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. આ એક નાની અમથી એક સામાન્ય એક પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને મનોરંજન મળી રહે અને બાળકોની ખુશી એ જ ટીમ ગબ્બરની ખુશી છે તેમ પરમાર કમલેશભાઈએ જણાવ્યું હતું. આજરોજ ટીમ ગબ્બર સાથે હેપી ફિશિસ જે વડોદરા શહેરની અંદર સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ અને પછાત વર્ગના જે બાળકો હોય છે તેઓને આજરોજ કમાટીબાગ જે પ્રાણી સંગ્રહાલય જે ઝૂ ને નવીનકરણ કરવામાં આવ્યું છે તેને આજે અમે લોકો જે જોવા માટે બાળકોને લઈને આવ્યા છે, સાથે સાથે જે બાળકોને મનોરંજન પૂરું પાડી શકાય. બીજી વસ્તુ એ છે કે કોરોના કપરા સમયની અંદર આજે ઘણા સમયથી જે સ્લમ વિસ્તારના બાળકો છે તેઓ ઘરમાં એક કેદની જેમ પૂરાઈ રહ્યા હતા અને આજે એ બાળકોને જે મનોરંજન મળી શકે એ હેતુથી આજે હેપી ફિશિસ અને ટીમ ગબ્બર જે બાળકોની ખુશી એ ટીમ ગબ્બરની ખુશી હોય છે એ જ રીતે આજે જે બાળકોને કમાટીબાગ જે પ્રાણી સંગ્રહાલય સાથે સાથે તેઓને લંચ પણ કરાવી અને તેઓને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું છે.